केंद्रीय मंत्रिमंडळे बुधवारे એટલે કે આજે યોજાનારી બેઠક સ્થગિત કરી દેવાઈ છે. આ સાથે આર્થિક બાબતોના મંત્રીમંડળની સમિતિની બેઠક પણ સ્થગિત કરી દેવાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચારને મળતા 11 વાગે યોજાનારી આ બેઠકને સ્થગિત કરી દેવાઈ છે. હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દિલીપ કુમારના અવસાનથી બોલિવૂડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા અને દિલીપ કુમારે બુધવારે સવારે 7:30 વાગે મુંબઈના ખાર ખાતે આવેલી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.